પોરબંદરમાં નેવીના એન્જિનિયર દ્વારા પગાર માંગવા ગયેલા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી પર હુમલા અંગે ઉદ્યોગનગર પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા કર્મચારી અને પરિવારમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા અક્ષય મનસુખભાઈ લાડવા નામનો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો છે. યુવાને મીડિયાને જણાવ્યા મુજબ તે અને તેનો ભાઈ હાર્દિક નેવીના ગેરિસન એન્જિનિયર વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં તેઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા. આથી તેઓ બાકી નીકળતો એક માસનો પગાર લેવા ગેરિસનની ઓફિસે ગયા હતા ત્યારે ત્યાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા શખ્સે અક્ષય સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. આથી બંને ભાઈઓ ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ યુવાનના આક્ષેપ મુજબ પોલીસે ફરિયાદ લેવાનો જ ઇનકાર કર્યો હતો અને ઉલટા સમાધાનના પ્રયાસ કર્યા હતા. આથી યુવાન અને તેના પરિવારમાં રોષ જોવા મળે છે. હદ તો ત્યારે થઈ જ્યારે ફરિયાદ નોંધાવવા ગયેલ યુવાન પોલીસ મથકમાં જ બીમાર છતાં પોલીસે તેને સારવારમાં પણ ખસેડવાની માનવતા દર્શાવી ન હતી. યુવાન જેવા અનેક પીડિત લોકો હશે, પરંતુ ઉદ્યોગનગર પોલીસ મથક ફરિયાદ લેવામાં માનતું જ ન હોય તેમ અગાઉ પણ અનેક બનાવમાં ફરિયાદ લીધી ન હોવાનું સામે આવ્યું હતું, જેથી ઉદ્યોગનગર પોલીસના અધિકારીઓ સામે જિલ્લા પોલીસ વડા પગલાં લે તે જરૂરી બન્યું છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ અક્ષય મનસુખભાઈ લાડવા છે. હું છેલ્લા 6 વર્ષથી જી નેવી પોરબંદર એમઈએસમાં નોકરી કરું છું. છેલ્લા 1.5 મહિના થયા અમને માનસિક ત્રાસ આપે છે, કાઢી નાખશું નોકરીમાંથી. ને છેલ્લે કાલે અમને છેલ્લે સવારે રજા આપી દીધી કે કાલથી આવતા નહીં તમે. અમે કીધું હા કાંઈ વાંધો નહીં, કાલથી નહીં આવીએ. તો અમે બપોરે એના અમને ફોન કર્યો પાછો કે તમારા આઈ કાર્ડ જે કંઈ હોય એ જમા કરાવી જાઓ. તો અમે આઈ કાર્ડ જમા કરાવવા ગયા. તો અમે કીધું કે અમારો સેલેરી જે બાકી છે એ આપી દો, તો અમે અમારું આઈ કાર્ડ તમને પાછું આપી દઈએ. તો એ કે આઈ કાર્ડ જમા કરાવી દો, સેલેરી વેલેરી હમણાં કંઈ મળશે નહીં. તો અમે કીધું તો આઈ કાર્ડ એ નહીં મળે. એમાંથી એ ગાળો ને બોલવા માંડ્યો, એના આગળ રજીસ્ટરને જે હતું એ અમને મારવા માંડ્યો, ઉગામવા માંડ્યો. કોણ હતો નામ? એ ઉગામવાને માંડ્યો. એનું નામ છે ચેન્નુરી મહેશ. પગાર બગાર કઈ મળશે નહી, આઈ કાર્ડ કઈ છે તમારી આગળ જમા કરાવી દો. તમે કીધું તો આઈ કાર્ડ એમ તો અમે જમા નહીં કરાવીએ, પગાર આપી દો તમે, અમારું આઈ કાર્ડ તમને જમા કરાવી દઈએ. તો કે પગાર બગાર નહીં મળે એમ કરીને ગાળો બોલવા માંડ્યો. એમાં હામાં સામે ગાળા ગાળી થઈ. તો એ પછી ઓલું રજીસ્ટર ને હતું એ ઉગામવા માંડ્યો. તો અમે કીધું કેમ મારવાનો હક નથી સાહેબ તમને, મારી કેમ હકો તમે? એમ કરતા કરતા એ ઊભો થઈ અને આ બાજુ આવીને મારી ગોળકી પકડી અને મેં અધર કર્યો. એમાંથી ઝપાઝપી થઈ, એમાં એ મારવાને માંડ્યો. આ બધું માર્યું એને, મને એમાંથી માર્યું. પછી અમે ગયા, ત્યાંથી નીકળી ગયા, મારામારી થઈ થોડીક. પછી ત્યાંથી નીકળી ગયા અમે, નીકળીને સીધા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશને ગયા તો બધી મેડમને જે કંઈ આ વાત થયું છે એને વાત કરી. તો મેડમ કે વાંધો નહીં બેસો તમે, ઓલા સાહેબ આવે એની વાત જુઓ. તો કોઈક સાહેબ આવ્યા એની વાત જોઈ. તો એ સાહેબને બધું આ મેટર કીધી. તો એ સાહેબે ઓલા સાહેબના મારા જે આ બનાવ બન્યો છે યારે એના નંબર લઈ ને એ સાહેબને ફોન કર્યો કે અહીંયા આવો. પછી એની મેટર શું હોય એ એની સાંભળી, એ સાહેબની મેટર. પછી કે સમાધાન કરી નાખો, અમને એવું કીધું, ફરિયાદ અમારી લીધી નહીં, અમારે ફરિયાદ જ કરવી હતી. આ રીતને એ સાહેબ થી મરાય નહીં, આવું કરાય નહીં સાહેબ થી. આવી રીતે ગંભીર રીતે માર્યા એટલે તમારે સમાધાન નહોતું કરવું, ફરિયાદ જ કરવી હતી. સમાધાન નહોતું કરવું, અમારે ફરિયાદ ન લીધી. એની સમાધાન કરાવતા હતા, સમાધાન અમારે કરવું નહોતું. એટલામાં તો મને ત્યાં છાતીમાં ને મને ઘૂસતા ને જે માર્યા એમાં મને છાતીમાં ગભરામણ જેવું થવા માંડ્યું, છાતીમાં દુખવા માંડ્યું, ચક્કર ને આવવા માંડ્યા. તો હું ત્યાં પડી ગયો. તો પછી આ મારા ભાઈ ને એ હતા એને એમ્બ્યુલન્સ ને ફોન કર્યો, ત્યાંથી મને એમ્બ્યુલન્સ માં અહીંયા મોટા દવાખાને. હા અચ્છા, ઉદ્યોગનગર પોલીસ તમને અહીં દવાખાને ન લેવી? ના, એ પેલા કે તો એ કે મજા આ બેભાન જોવાન થઈ ગયો, હું ચક્કર ને આવવા માંડ્યા. તો મારા ભાઈ કીધું કે એને મજા નથી ને હવે દવાખાને લઈ જાવ જોઈએ. તો કે તો કરો તમે એમ્બ્યુલન્સ ને ફોન નહીં કે. તો પછી મારે ન લેવી. હા, તો મારા ભાઈ પછી કર્યો પોલીસ એમ્બ્યુલન્સ ને ફોન. એમ્બ્યુલન્સ આવી ને ત્યાંથી મને પછી મોટા દવાખાને લઈ આવ્યા.
અહીંયાથી એડમિટ, કાલનો મને એડમિટ કર્યો છે. અહીંયા નીચે બધું લખાયું છે કે આવી રીતના થયું છે, હજી કોઈ આવ્યું છે નહીં. અહીંયા આ કઈ જીતે સાહેબ કેતો હતો ધમકી કે તમારે અહીંયા નોકરી નહીં કરવા દઉં ને તમને, તમને બારે જોઈ લઈશ ને મારવાની ધમકી હજી સાહેબ અમને આપતો હતો. કયો સાહેબ આપતો? ન્યાય જોઈએ છે.